દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે તારીખ 9-13 ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં પ્રથમ વખત યોજવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યના 11 ખેલાડીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિવિધ કેટેગરી માટે વડોદરાના 10 તથા અમદાવાદથી 1 ખેલાડી ભાગ લઈ રહ્યા છે, ત્યારે જિલ્લા રમતગમત કચેરી ખાતે DSO દ્વારા ખેલાડીઓને શુભેચ્છાનો કાર્યક્રમ અને પ્રોત્સાહન મળે તે માટે દેશ માટે મેડલ મળે તેવી શુભેચ્છા DSO શ્રી કેતુલ મહેરિયા દ્વારા આપવામાં આવી હતી. આપ કઈ રમત માટે ક્યાં જઈ રહ્યો છો? મેં દિલ્હી જઈ રહ્યા છું કિકબોક્સિંગ ઇન્ટરનેશનલ લેવલ પર રમવા. શું નામ છે આપનું? ખુશી. પૂછો. આપ ક્યાં રમવા માટે જઈ રહ્યા છો? કઈ સ્પર્ધા માટે પાર્ટિસિપેન્ટ કરી રહ્યા છો? દિલ્હી ફોર પ્લેઇંગ ઇન્ટરનેશનલ. ક્યાં રમત માટે જઈ રહ્યા છો? કિકબોક્સિંગ. શું નામ છે આપનું? દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે 9-13 તારીખ દરમિયાન ફેબ્રુઆરી દરમિયાન ઇન્ટરનેશનલ ઓપન કિકબોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગર્વની વાત એ છે કે ઇન્ડિયામાં પહેલી વખત આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે ઇન્ટરનેશનલ લેવલની, અને એમાં આપણા ગુજરાત તરફથી 11 પ્લેયરનું સિલેક્શન થયું છે. અને 11ની ટીમ ગુજરાતને નહીં પણ વર્લ્ડ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશે ઇન્ટરનેશનલ્સ માટે, જ્યાં 15-20 અલગ અલગ કન્ટ્રીઝમાંથી પ્લેયર્સ આવવાના છે. અન્ય ખેલાડીઓ માટે શું પ્રેરણાદાયી સંદેશો આપવા માગો છો તમે? ઘણી ગૌરવની વાત છે કે આપણા પ્લેયર્સ જઈ રહ્યા છે કિકબોક્સિંગ, તમે જોઈ રહ્યા છો કે ઘણું ડેવલપ થઈ રહ્યું છે ગુજરાતમાં, અને બસ આવી રીતે મહેનત કરતા રહેશે તો ધીરે ધીરે બધાને ચાન્સ મળશે અને એક સારું એક પ્લેટફોર્મ આવે કોમ્પિટિશનથી પ્લેયર્સને મળે છે. હાલ ભારતના પ્રધાનમંત્રી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જે ચલાવી રહ્યા છે તે અંતર્ગત આપ નાગરિકોને શું કહેવા માગશો, આવનારી પેઢી અને બાળકોને શું કહેવા માગો છો, ખાસ કરીને યુવાધન? ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જે છે પ્રધાનમંત્રી સાહેબનું, એ બહુ જ મતલબ ઓસમ છે અને ઇટ શુડ બી યોર રૂટીન. લાઈક ફિટનેસ વસ્તુ એવી છે કે એ આપણે નોર્મલી વિચારીએ છીએ કે સન્ડે આપણે બાગમાં કમાટી બાગમાં જઈશું, ચાલવા જઈશું, પણ એવું ના હોવું જોઈએ. તમને એ તમારી એક લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, તમારું રૂટીન હોવું જોઈએ. ફિટનેસ હશે તો બધું જ છે. શું નામ છે આપનું? મારું નામ સિદ્ધાર્થ ભાલેકરે. આજે જિલ્લા રમતગમત કચેરી ખાતે કિકબોક્સિંગની જે આપણી નેશનલ ટુર્નામેન્ટ માટેની ટીમ જઈ રહી છે, દિલ્હી ખાતે ભારતની જે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, અને એના કોચ તરીકે જયેન્દ્રભાઈ જઈ રહ્યા છે ઇન્ડિયાના આપણા પ્રતિનિધિ તરીકે. એ તમામને આજે શુભેચ્છા આપી અને બેસ્ટ ઓફ લક કહી છે અને ઇન્ટરનેશનલ કક્ષાએ મેડલ આવે એવી આશા રાખી. સર, વડોદરાથી કેટલા ખેલાડીઓ જઈ રહ્યા છે અને ટોટલ ગુજરાતમાંથી કેટલા ખેલાડીઓ? 11 ખેલાડીઓ જઈ રહ્યા છે, એમાં 10 ખેલાડીઓ વડોદરાના છે અને ટોટલ 11 ખેલાડીઓ. સર, કેટલી કેટલી ઉંમરના કેટેગરીમાં જઈ રહ્યા છે? અલગ અલગ કેટેગરી છે, 9, 7, 50 એવી રીતે અલગ અલગ કેટેગરીની સ્પર્ધા યોજાશે. શું નામ છે સર? કેતુ મહેરિયા, DSO.